નમસ્કાર બાળમિત્રો, કેમ છો બધા? મજામાં? તો મારા નાના નાના ભૂલકાઓ શું કરે છે? ઘરે રમે છે? આપણે રમવાનું પણ ખરું અને ભણવાનું પણ ખરું, બરાબર? તો અંક લેખન સિનિયર કે નર્સરી, જુનિયર અને સિનિયર કેજીનું બુક આપણે આજે જોઈશું. આ અહીંયા કીધું છે શોધો અને જોડો. તો આપણે અહીંયા તો આગળે ત્રણ શોધવાનું ને જોડવાનું, આ રીતના વચ્ચે જે સંખ્યા આપેલી હોય એ શોધીને આપણે જોડવાની, પાછળે પાંચ. અહીંયા આપણે ગણતરી કરીને જોડકા જોડવાના છે. તો એક બે એ જોડેલું છે, એક બે ત્રણ ને ચાર. તો આપણે આ બલૂન્સને ચાર સાથે જોડી દઈશું. પછી છે આ એક ભમરડો, તો એને આપણે અહીંયા એક સાથે જોડી લઈશું. વિસલ કેટલી છે? એક બે ને ત્રણ, તો એને આપણે જોડી લઈશું ત્રણ સાથે. બેટ કેટલા છે? એક બે ત્રણ ચાર ને પાંચ, તો એને આપણે જોડી લઈશું આ રીતના પાંચ સાથે. ઘનો અને સાચા અંક ફરતે ગોળ કરો. તો અહીંયા ત્રણ બની છે એટલે ત્રણ પર કર્યું. અહીંયા ઘન કેટલા છે? એક અને બે. બેલ કેટલા છે? બે. આ કેટલી પીપુડી છે? એક બે ત્રણ ચાર ને પાંચ, તો એના પર આ રીતના કરવાનું. અંક મુજબની વસ્તુઓ ફરતે ગોળ કરો. તો બે, તો બે પતંગ પર આપણે ગોળ કરવાનું. ત્રણ પાંદડા, તો આપણે એ રીતના ત્રણ પાંદડા પર ગોળ કરવાનું. હવે અંક મુજબના જૂથ નીચે સાચું કરો. તો એક, તો એક તાળું ત્રણ, ચાર. અંક મુજબ ગોળ કરો. તો અહીંયા બે લખ્યું છે તો બે ગોળ કર્યા. હવે અહીંયા ત્રણ લખ્યું છે તો એક બે ને ત્રણ. અહીંયા પાંચ લખ્યું છે તો એક બે ત્રણ ચાર ને પાંચ. અહીંયા ચાર લખ્યું છે, એક બે ત્રણ ને ચાર, બરાબર. તો હવે આપણે છ લખવાનું છે. છ ગળે છ, 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 છ ગળે છ. બોલી બોલીને લખવાનું બધાએ, બરાબર. આ રીતના બધાએ છ ગળે છ લખી નાખવાના છે. છ ગળે છ આ રીતના બધાએ લખી કાઢવાનું. હવે આપણે જોઈશું જુનિયર કેજીની બુક. એમાં આપણે ચિત્ર ગણો અને સાચા અંક સાથે જોડો. તો સસલા એક બે ત્રણ ચાર ને પાંચ, તો એને જોડીશું આપણે પાંચ સાથે. પછી છે વાંદરું એક બે ને ત્રણ, તો ત્રણ સાથે. હાથી કેટલો છે? એક, તો જોડીશું એક સાથે. પોપટ છે એક બે ત્રણ ને ચાર, તો એને જોડી લઈશું ચાર સાથે. ચિત્ર ગણો અને સાચા અંક સાથે જોડો. તો કેટલા તરબૂચ છે? બે, તો એને જોડવાનું બગડે બે સાથે. એક બે ત્રણ ચાર ને પાંચ, પાંચ બોટલ છે, તો પાંચ સાથે જોડવાનું. ફોન કેટલા છે? ત્રણ, તો એને જોડીશું આપણે ત્રણ સાથે. માછલી કેટલી છે? એક બે ત્રણ ને ચાર, તો આ રીતના ચાર સાથે. ચોકલેટ કેટલી છે? એક, તો એને આની સાથે જોડી લઈશું. ચિત્રો ગણે અને સાચા અંક ફરતે ગોળ કરો. તો અહીંયા એક એપલ છે, તો એના પર એક પર કર્યું. અહીંયા કેટલી મેંગો છે? કેરી કેટલી છે? એક બે ત્રણ ને ચાર, તો ચાર પર આપણે ગોળ કરવાનું. પછી સ્ટ્રોબેરી કેટલી છે? બે, તો બે. બનાના કેટલું છે? કેળું એક બે ને ત્રણ, તો ત્રણ. નાસપતિ કેટલા છે? એક બે ત્રણ ચાર ને પાંચ, તો પાંચ પર ગોળ કરવાનું. પછી છે ચિત્ર ગણો અને અંક લખો. તો એક બે ત્રણ ને ચાર, તો લખ્યું ચાર. અહીંયા કેટલી ખુરશી છે? એક, તો લખીશું એક. પતંગિયા કેટલા છે? એક બે ને ત્રણ, તો લખીશું ત્રણ. ટોપી કેટલી છે? એક બે ત્રણ ચાર ને પાંચ, તો લખીશું પાંચ. બેલ કેટલા છે? એક અને બે, તો લખીશું બે. હવે આપણે સિનિયર કેજીની બુક, એમાં આપણને કીધું છે ગણો અને જોડો. આ કેટલી આંગળીઓ ઊંચી કરી છે? એક બે ત્રણ ચાર પાંચ ને છ,
તો આપણે છ સાથે જોડીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, તો આપણે નવ સાથે જોડીશું. પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત, એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, તો એને આઠ સાથે જોડીશું. પછી એક બે ત્રણ ચાર ને પાંચ, તો એને આપણે જોડીશું પાંચ સાથે. અહીંયા છે દસ, તો રસ સાથે. એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, તો અને જોડીશું સાત સાથે. આ છે ત્રણ, તો જોડી લઈશું ત્રણ સાથે. એક બે ત્રણ ને ચાર, તો ચાર સાથે જોડવાનું. પછી છે બે, તો એને જોડી લઈશું આ રીતના. તો બધાએ આ જોયું. હવે આપણાને કીધું છે ચિત્રો ગણો અને અંક ગોળ ગોળમાં લખો. એક અને બે, તો લખીશું બગડે બે. એક બે ને ત્રણ, તો લખીશું ત્રણ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, તો લખીશું આઠ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, તો લખીશું દસ. એક બે ત્રણ ને ચાર, તો અહીંયા લખીશું ચાર. એક બે ત્રણ ચાર ને પાંચ, તો લખીશું પાંચ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, તો લખવાનું નવ. હવે સરખા અંક સાથે જોડો, તો નવ ને નવ સાથે જોડવાનું, સાત ને સાત સાથે જોડવાનું, પાંચ ને પાંચ સાથે જોડવાનું, બે ને બે સાથે જોડવાનું. એ જ રીતે છ ને છ સાથે, એક ને એક સાથે, ચાર ને ચાર સાથે, આઠ ને આઠ સાથે, ને દસ ને દસ સાથે. બરાબર આ રીતના જોડવાનું છે. પછી અહીંયા કીધું છે રંગ પૂરો, તો તમારે એક થી નવ આપેલા છે એમાં શું કરવાનું છે, રંગ પૂરવાના છે. અંક જોડી ચિત્રમાં રંગ પૂરો, તો અહીંયાથી આપણે આ રીતના જોડવાનું. અને ચિત્ર પૂરું કરવાનું, અને આમાં રંગ પૂરવાનો છે, તો તમારે આ બધામાં રંગ પૂરી દેવાનો. બરાબર, તો ચલો બાળકો ફરી મળીશું, બાય.